स्टीरियो केमिस्ट्री जो आप पहला आप सौ प्रथम समघटकता विषय जाणीशू, कारण के स्टीरियो केमिस्ट्री में आप समघटकता ज जोवानी छे आ यूनिटनी अंदर। तो पहला तमने खबर होवी जोईए के समघटको कोने कहेवाय, तो धारो के आपणे बे अणुनी कम्पेरिजन करिए, तो बे अणु लईए अने बन्नेनुं अणुसूत्र समान होय, मतलब के बन्नेमां कार्बननी संख्या CX, हाइड्रोजननी संख्या HY, धारो के ऑक्सिजन होय तो OZ लईए, तो बीजो जे अणु छे एमां पण कार्बननी संख्या सेम होय, हाइड्रोजननी संख्या सेम होय अने ऑक्सिजननी संख्या सेम होय। तमे जोई शको छो अहीं बन्ने अणु जे छे એમાં કાર્બનની સંખ્યા એક્સ છે એટલે કે સેમ છે, હાઇડ્રોજનની સંખ્યા પણ સેમ છે અને ઓક્સિજનની સંખ્યા પણ સેમ છે, તેથી એ બંને જે અણુ છે એમની કેમિકલ પ્રોપર્ટી, કેમિકલ ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો બધા અલગ હશે, પણ એમનું જે અણુસૂત્ર છે કેવું છે, સમાન છે, તેથી આપણે એ બંનેને એકબીજાના સમઘટકો કહી શકીએ। તો આ બંને શું છે, એકબીજાના સમઘટકો। એટલે કે આઇસોમર, અને આ જે ઘટના છે એને શું કહે છે, સમઘટકતા અથવા આઇસોમેરિઝમ। હવે આપણે એના પ્રકાર જોઈશું કે સમઘટકતા કેટલા ટાઈપની હોય, તો સમઘટકતાના મુખ્ય બે પ્રકારો છે, સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ। તો એના મુખ્ય બે પ્રકારો છે, ફર્સ્ટ જે પ્રકાર છે એને કહેવાય છે બંધારણીય સમઘટકતા, અને સેકન્ડ પ્રકાર છે એને કહેવાય છે અવકાશીય સમઘટકતા। તો બંધારણીય સમઘટકતા એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, અને અવકાશીય સમઘટકતા એટલે કે સ્ટીરિયો આઇસોમેરિઝમ। અવકાશ્ય એટલે કે સ્ટીરિયો, એટલે કે થ્રી ડાયમેન્શનલમાં જે અણુ છૂટા અલગ અલગ પડતા હોય એને આપણે સ્ટીરિયો આઇસોમેરિઝમ કહીશું। તો આ બંનેમાં ડિફરન્સ શું છે, તો પહેલો ડિફરન્સ તો કહી દઉં છું તમને કે બંધારણીય સમઘટકો જે હોય છે એમનું જે સ્ટ્રક્ચર હોય છે એટલે કે બંધારણીય સૂત્ર, ધારો કે બે સમઘટકો છે બંનેનું બંધારણીય સૂત્ર તમે દોરશો અથવા સ્ટ્રક્ચર દોરશો, તો સ્ટ્રક્ચર જોઈને ખબર પડી જશે તમને કે બંને અણુ અલગ અલગ છે, સરખા નથી, સેમ નથી। તમે જે બે સૂત્રો દોર્યા છે બંને કેવા છે, અલગ અલગ છે, બંને અણુ સરખા નથી, ભલે એમાં કાર્બનની સંખ્યા સેમ હોય, હાઇડ્રોજનની સંખ્યા સેમ હોય કે ઓક્સિજનની સંખ્યા સેમ હોય, પણ બંનેના જે બંધારણીય સૂત્રો છે કેવા હોય, અલગ અલગ હોય। એટલે આપણને બંધારણીય સૂત્ર જોઈને જ ખબર પડી જશે કે બંને અણુ કેવા છે, અલગ અલગ છે, માટે એ જે સમઘટકતા છે એને કહેવાય છે બંધારણીય સમઘટકતા। અને અવકાશીય સમઘટકતા કોને કહેવાય, તો બે સમઘટકો એવા હોય કે જેનું બંધારણીય સૂત્ર તમે દોરશો તો એક્ઝેક્ટ તમને ખ્યાલ નહીં આવે કે બંને સૂત્ર અલગ અલગ છે, કારણ કે આપણને બંને સેમ જેવા જ દેખાશે। અને એનું કારણ શું હોય છે, કારણ કે એમાં જે સમૂહ આવેલા હોય છે એ સ્પેસની અંદર એની ગોઠવણી અલગ અલગ હોય છે। અને બીજી પદ્ધતિ જે છે બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા વચ્ચેનો જે ડિફરન્સ છે એ છે, બંધારણીય સમઘટકતામાં કનેક્ટિવિટી ડિફરન્ટ હોય છે, તો તમારે આ યાદ રાખવાનું છે કે બંધારણીય સમઘટકો કોને કહેવાય કે જેમાં કનેક્ટિવિટી ડિફરન્ટ હોય, અને એક્સપ્લેન આપણે કરીશું આને ઉદાહરણ લઈને એક્સપ્લેન કરું છું હવે। અને અવકાશીય સમઘટકતા કોને કહેવાય કે જેમાં સેમ કનેક્ટિવિટી હોય,
ફોર એક્ઝામ્પલ આપણે અણુ લઈએ છે, એક છે CH3 CH2 OH એટલે કે ઇથેનોલ, અને બીજો અણુ લઈએ CH3 O CH3 એટલે કે ડાયમિથાઇલ ઇથર. તો અહીંયા તમારે કનેક્ટિવિટી ચેક કરવાની છે. કનેક્ટિવિટી મતલબ કે બે પરમાણુ વચ્ચેનો જે બંધ હોય છે એ બંનેમાં સરખા જ છે. તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, અહીં પણ કાર્બન સાથે એ જ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, માટે એ કનેક્ટિવિટી સેમ થઈ. બે કાર્બન વચ્ચે સિગ્મા બંધ છે, પણ અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિગ્મા બંધ છે, તો આ કનેક્ટિવિટી કેવી થઈ ગઈ? અલગ થઈ ગઈ. તો આ ડિફરન્ટ થઈ ગઈ. એ જ પ્રમાણે અહીં પણ તમે જોઈ શકો છો કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, માટે કનેક્ટિવિટી અલગ છે, ડિફરન્ટ છે. ભલે એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે, હાઇડ્રોજન ટોટલ 6 છે, 1 ઓક્સિજન છે. બીજા અણુમાં પણ સેમ વસ્તુ છે, 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. અણુસૂત્ર બંનેના સેમ છે એટલે બંનેને સમઘટકો આપણે કહી શકીએ, પણ એમનું બંધારણીય સૂત્ર કેવું છે? અલગ અલગ છે. કનેક્ટિવિટી તમે ચેક કરશો તો ખ્યાલ આવી જશે કે કનેક્ટિવિટી ડિફરન્ટ છે બંનેમાં. માટે એમને કયા આઇસોમર કહેવાય? સ્ટ્રક્ચરલ આઇસોમર, એટલે કે બંધારણીય સમઘટકો કહેવાય. એ જ પ્રમાણે સ્ટીરિયો આઇસોમરનું આપણે એક્ઝામ્પલ લઈએ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું સીસ અને ટ્રાન્સનું. આ જે અણુ છે ને આપણે સીસ કહીએ છીએ, એટલે એનું નામ લખતા પહેલાં આપણે આગળ સીસ શબ્દ યુઝ કરીએ છીએ, અને એનો જે બીજો સમઘટક છે એ આપણે લઈએ ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સમાં તમારે ચેક કરવાનું છે કનેક્ટિવિટી. તો કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે અને CH3 જોડાયેલો છે. અહીં એ જ કાર્બન સાથે હાઇડ્રોજન છે અને CH3 છે. કાર્બન બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, તો અહીં પણ કાર્બન બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. અને આ જે કાર્બન છે એ એક હાઇડ્રોજન અને CH3 સાથે જોડાયેલો છે, તો આ જે કાર્બન છે એક હાઇડ્રોજન અને CH3 સાથે જોડાયેલો છે. મતલબ કે જે બંધની કનેક્ટિવિટી છે સીસ અને ટ્રાન્સ બંને અણુમાં એ કેવી છે? સેમ છે, સરખી છે. તો કનેક્ટિવિટી સેમ છે. હવે તમારે શું કરવાનું છે? કનેક્ટિવિટી તો સેમ થઈ ગઈ, હવે આ જે અણુ છે સીસ એને ટ્રાન્સ ઉપર અધ્યારોપિત કરી જવાનું. મતલબ કે આ જે અણુ છે એને ઉચકીને તમારે સીધો ટ્રાન્સ ઉપર, આ જે બીજો સમઘટક છે એના ઉપર મૂકી દેવાનો. તો જે પરમાણુ જ્યાં હોય ત્યાં જ હોવો જોઈએ. ધારો કે સીસને આપણે ઉંચકીને આના પર મૂકીએ, તો એચ અહીં છે, તો એચ ઉપર એચ આવશે, કાર્બન ઉપર કાર્બન આવશે, CH3 ઉપર CH3 આવશે, એટલે કે આટલો પોર્શન, આટલો ભાગ અધ્યારોપિત થઈ જશે. બીજી સાઈડે જોઈએ તો કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, તો અહીં CH3 ઉપર હાઇડ્રોજન આવશે, માટે અધ્યારોપિત થશે નહીં. એટલે કે તમે કોઈપણ એક ભાગને અધ્યારોપિત કરી શકશો, બીજો ભાગ અધ્યારોપિત થશે નહીં. માટે એક અણુને તમે, આ જે સૂત્ર છે, સ્ટ્રક્ચર છે, એને તમે ગમે તે રીતે રોટેશન આપશો અને પછી આના ઉપર અધ્યારોપિત કરવા જશો, તો એ અધ્યારોપિત થશે નહીં. એનાથી આપણને શું ખબર પડે? કે આ બંને જે અણુ છે કેવા છે? સરખા નથી, નોટ ઇક્વલ ટુ. બંને અણુ અલગ અલગ છે, કનેક્ટિવિટી સેમ છે, માટે આ જે સમઘટકતા છે એને કહેવાય છે અવકાશીય સમઘટકતા અથવા તો સ્ટીરિયો આઇસોમેરિઝમ. હવે આપણે ફર્સ્ટ જોઈએ બંધારણીય સમઘટકતા, એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. તો સૌપ્રથમ આપણે જોઈશું બંધારણીય સમઘટકતા, એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. તો એમાં પણ ઘણા બધા પ્રકાર પડે છે. તો પહેલાં તો આપણે પ્રકારો જોઈ લઈએ, અને ત્યાર પછી એનું એક્સપ્લેનેશન જોઈશું કે આ જે પ્રકાર છે એની અંદર કયા કયા કેવા અણુઓનો સમાવેશ થાય છે. તો બંધારણીય સમઘટકતામાં ટોટલ 6 પ્રકારો પડે છે. તો એમાં ફર્સ્ટ છે શૃંખલા સમઘટકતા, સેકન્ડ છે સ્થાન સમઘટકતા, થર્ડ છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ફોર્થ છે મધ્યવર્તી સમઘટકતા, ફિફ્થ છે ચલરૂપકતા, અને લાસ્ટ છે ચક્ર શૃંખલા સમઘટકતા.
तो श्रृंखला समघटकता ने अंग्रेजी में कहवाय छे चेन आइसोमरिज्म, चेन आइसोमरिज्म। त्यार पछी स्थान समघटकता ने कहवाय छे पोजिशन आइसोमरिज्म। क्रियाशील समूह समघटकता, क्रियाशील एटले क्रियाशील समूह एटले के फंक्शनल ग्रुप, फंक्शनल ग्रुप आइसोमरिज्म। मध्यवर्ती समघटकता ने कहवाय छे मेटामेरिज्म। चलरूपकता ने कहवाय छे टोटोमेरिज्म। चक्र श्रृंखला समघटकता ने कहवाय छे रिंग चेन आइसोमेरिज्म। तो आपणे उदाहरण द्वारा आ जे बधी समघटकता छे, अलग अलग छ प्रकारो छे, ए आपणे समजीशुं। तो फर्स्ट आपणे लईए श्रृंखला समघटकता। तो श्रृंखला समघटकता एटले के कार्बन चेन, बे अणु एवा होय के एमां कार्बननी जे चेन होय छे एनी श्रृंखला अलग अलग होय छे। दाखला तरीके आपणे एक्जाम्पल लईए ब्यूटेन CH3 CH2 CH2 CH3। तो आ थई गयुं नॉर्मल ब्यूटेन। अने बीजो अणु लईए CH3 CH3 અને એક CH3 આપણે વચ્ચેના કાર્બન ઉપર લગાવી દઈએ। તો અહીં તમે જોઈ શકો છો બંનેમાં, બંને અણુમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સરખી છે, માટે એ બંનેને એકબીજાના સમઘટકો કહેવાય। અને આ જે સમઘટકો છે એમના સૂત્ર પરથી ખબર પડે છે કે કનેક્ટિવિટી ડિફરન્ટ છે, અલગ અલગ છે। અહીં તમે જોઈ શકો છો બધા કાર્બન સિગ્મા બંધથી એકબીજા સાથે વારાફરતી જોડાયેલા છે, જ્યારે અહીં તમે જોઈ શકો છો વચ્ચેના કાર્બન જે છે એ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે એન બ્યુટેનમાં કોઈ પણ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો નથી, માટે બંધની જે કનેક્ટિવિટી છે ડિફરન્ટ છે। માટે આ જે આઇસોમર્સ છે, સમઘટકો છે, એ બંધારણીય સમઘટકો છે। અને બંધારણીય સમઘટકો પછી એના જે સબ પાર્ટ છે છ, એમાંની કઈ સમઘટકતા આવે છે તો તમારે ચેક કરવાનું છે। કાર્બનની જે શૃંખલા છે એ જ તમારે જોવાની છે, બીજો કોઈ સમૂહ જોડાયેલો હોય તો એ જ નથી જોવાનું, તમારે ફક્ત કાર્બનની શૃંખલા જોવાની છે। તો એન બ્યુટેનમાં તમે જોશો તો એન બ્યુટેનમાં કાર્બનની શૃંખલા કેવી છે, લિનિયર ચેઇન છે, સ્ટ્રેટ ચેઇન ટાઈપની છે। જ્યારે આ જે છે એને કહેવાય છે આઇસોબ્યુટેન। તો આઇસોબ્યુટેનમાં તમે જોશો તો કાર્બનની શૃંખલા આ ટાઈપની છે, મતલબ કે વચ્ચેથી બીજી એક શૃંખલા છૂટી પડે છે। તેથી આ જે બે સમઘટકો છે એમને શૃંખલા સમઘટકો કહેવાય, અને આ જે ફિનોમિના છે, આ જે બંને વચ્ચેની જે સમઘટકતા છે એને કહેવાય છે શૃંખલા સમઘટકતા। સેકન્ડ પ્રકાર લઈએ સ્થાન સમઘટકતા। સ્થાન સમઘટકતા એટલે કે પોઝિશન આઇસોમેરિઝમ। તો સ્થાન સમઘટકતામાં તમારે જે તે ક્રિયાશીલ સમૂહ હોય એનું સ્થાન અલગ અલગ હોઈ શકે, માટે એને સ્થાન સમઘટકતા કહેવાય છે। આપણે એક્ઝામ્પલ જોઈએ CH3 CH2 CH2 CL 1 ક્લોરોપ્રોપેન, અને બીજો અણુ લઈએ આપણે CH3 CHCl CH3, તો આ થઈ ગયો 2 ક્લોરોપ્રોપેન। તો બંને અણુમાં કાર્બનની સંખ્યા સેમ છે, હાઇડ્રોજનની સંખ્યા સેમ છે, અને ક્લોરિન પણ એક જ છે બંનેમાં, તેથી આ બંને એકબીજાના સમઘટકો કહેવાય। ત્યાર પછી બંધારણીય સમઘટકો છે કે અવકાશીય સમઘટકો છે એ જોવા તમારે કનેક્ટિવિટી ચેક કરવાની। તો અહીં તમે જોઈ શકો છો ક્લોરિન 1 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે અહીં ક્લોરિન 2 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, માટે કનેક્ટિવિટી ડિફરન્ટ છે। તેથી આ જે સમઘટકો છે એ બંધારણીય સમઘટકો છે, અને એમાં પણ છ પ્રકારોમાંથી કયો પ્રકાર છે, સ્થાન સમઘટકો છે। તો અહીં ક્લોરિન જે ક્રિયાશીલ સમૂહ છે એ 1 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે એ જ ક્રિયાશીલ સમૂહ બીજાણુમાં 2 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ કે સ્થાન બંનેમાં સમૂહ તો સેમ છે પણ એના સ્થાન અલગ અલગ છે, માટે એ જે સમઘટકતા ઉત્પન્ન થાય છે એને કહેવાય છે સ્થાન સમઘટકતા। ત્રીજો પ્રકાર લઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ। તો નામ પ્રમાણે જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બે જે સમઘટકો હોય છે એમાં બંનેમાં ડિફરન્સ શું હોય છે, ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હશે। આપણે એક એક્ઝામ્પલ લઈએ CH3 CH2OH, આગળ જોઈ જ ગયેલા છે આપણે એક્ઝામ્પલ, આનું નામ છે ઇથેનોલ। અને બીજો અણુ લઈએ CH3OCH3 એટલે કે ડાયમિથાઇલ ઇથર।
तो बन्ने में कार्बन की संख्या सरखी है, बे कार्बन है, छ हाइड्रोजन है, एक ऑक्सिजन है। बीजाणु में सेम वस्तु है, बे कार्बन है, छ हाइड्रोजन है, एक ऑक्सिजन है। तेथी आ बने एक बीजा समघटकों कहवाय। कनेक्टिविटी तमे जोई सको डिफरंट है, अहीं ऑक्सिजन कार्बन चेन पूरी थाय पछी ऑक्सिजन जोड़ेलो है, ज्यारे अहीं ऑक्सिजन बे कार्बन वच्चे जोड़ेलो है, माटे कनेक्टिविटी डिफरंट है। અને એમાં પણ કઈ સમઘટકતા છે? તો ક્રિયાશીલ સમૂહ તમે અહીં જોશો તો અહીં ઓએચ સમૂહ છે, એટલે કયો સમૂહ કહેવાય એને? આલ્કોહોલ। જ્યારે અહીં જે સમૂહ છે એને કહેવાય છે ઇથર સમૂહ। બંનેમાં જે ક્રિયાશીલ સમૂહ છે ડિફરન્ટ છે, અલગ અલગ છે, તેથી આ જે સમઘટકો છે, બંને સમઘટકો છે, એને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। અને આ જે ફિનોમિના છે એને કહેવાય છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। ત્યારબાદ चौथी समघटकता है मध्यवर्ती समघटकता, एट्ले कि मेटामेरिज्म। तो मध्यवर्ती समघटकता में आप उदाहरण लईने आप समझीशू। फॉर एक्जाम्पल CH3 CH2 CH2 NH2 वन एमिनो प्रोपेन अने एनो बीजो समघटक लईए CH3 CH2 NH CH3। तो आनु नाम थशे इथाइल मिथाइल एमाइन। तो अहीं कार्बन की संख्या बंने में सेम है, हाइड्रोजन पण सेम है, नाइट्रोजन की संख्या पण सरखी है, पण अहीं तमे जोई सको छो जे NH2 समूह है ये कार्बन चेन्ज पूरी थया पछी आवे छे, ज्यारे अहीं सेम समूह है आने आपणे कहीए छीए एमाइन। आ समूहनुं नाम थशे एमाइन। અને એમાઇનમાં ત્રણ પ્રકાર હોય છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, અને ચોથો પ્રકાર છે ક્વાટર્નરી। તો આ છે પ્રાઇમરી એમાઇન, 1° એમાઇન। અને અહીં પણ સમૂહ તો એ જ છે, એમાઇન જ છે, પણ એ કેટલા ડિગ્રી છે? 2° છે। મતલબ કે એમાઇન જે છે બે કાર્બન સાથે જોડાયેલો છે, અહીં જે એમાઇન છે ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો, એટલે આપણે એને કહીએ 1°। અહીં એમાઇન નાઇટ્રોજન જે છે બે કાર્બન સાથે જોડાયેલો છે, તેથી એને કહીએ આપણે 2°। तो अहीं चेन पूरी थया पछी एमाइन समूह होय छे, ज्यारे अहीं बे कार्बन वच्चे एमाइन समूह होय छे, तेथी आ जे समघटकता उत्पन्न थाय छे एने कहेवाय छे मध्यवर्ती समघटकता। बीजो एक्जाम्पल लेवुं होय तो आपणे इथरनुं लई शकीए CH3 CH2O CH2 CH3 ए ज प्रमाणे CH3 CH2 CH2O CH3। तो बंने इथर समूह ज छे। आज इथर छे, आज अणु छे, एनु नाम थशे डाई इथाइल इथर। बे इथाइल समूह छे एटले शब्द लागशे डाई, तो डाई इथाइल इथर। अने आज अणु छे एनु नाम थशे मिथाइल प्रोपाइल इथर अथवा प्रोपाइल मिथाइल इथर। तो बंने मां समूह तो सेम ज छे, पण एनु जे स्थान छे कार्बन चेन नी अंदर ए अलग अलग छे। अहीं बंने इथाइल समूह नी वच्चे ऑक्सिजन आवेलो छे, ज्यारे अहीं એક મિથાઇલ સમૂહ અને એક પ્રોપાઇલ સમૂહની વચ્ચે ઓક્સિજન આવેલો છે, માટે આ જે સમઘટકતા ઉત્પન્ન થાય છે એને કહેવાય છે મધ્યવર્તી સમઘટકતા। ત્યાર પછી પાંચમો પ્રકાર છે ચલરૂપકતા। ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ। તો ચલરૂપકો કોને કહેવાય? તો જ્યારે એક અણુનું બીજાણુમાં કન્ટિન્યુઅસ રૂપાંતર થતું હોય અને બીજાણુમાંથી પહેલા અણુમાં પાછું રૂપાંતર થઈ જતું હોય, બંનેમાં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય, એટલે કે એક ક્રિયાશીલ સમૂહનું બીજામાં રૂપાંતર થાય અને બીજાનું ફરીથી પ્રથમ, એટલે આ જે રૂપાંતર છે ખૂબ જ ઝડપી થતું હોય, જેથી કરીને આપણે બંને જે અણુ છે એકબીજામાં રૂપાંતરિત થાય છે એ બંનેને આપણે સેપરેટ નથી કરી શકતા, અલગ નથી પાડી શકતા, તો એ જે ઘટના છે એને કહેવાય છે ચલરૂપકતા અથવા ટોટોમેરિઝમ। અને જે અણુ આ જે ચલરૂપકતા આપે છે એને કહેવાય છે ચલરૂપકો અથવા ટોટોમર્સ। એક્ઝામ્પલ લઈએ આપણે, આ રીતનો અણુ છે, આ સાઈડે સમૂહ લખતો નથી, CH2 સિંગલ બોન્ડ CO, એટલે કે આ કીટોન સમૂહ છે, અહીં આપણે આર લખી દઈએ, તો આ કીટોન સમૂહ છે, એનું બીજા સમૂહમાં રૂપાંતર થતું હોય છે। તો કેવી રીતે રૂપાંતર થાય એ જોઈ લઈએ। તો અહીંથી H+ છૂટો પડશે, બંને ઇલેક્ટ્રોન આપીને જશે, બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને, તો આ જે કાર્બન છે એના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, એટલે કે પાઇ બંધ તૂટી જાય, ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે,
ओ माइनस बन से एओ माइनस अँ थी एच प्लस जे छूटो पड़ेलो तो ये लई लेशे अने आपणे नवो सूत्र मळशे तो सी एच अँ थी छूटो पड़ी गयो छे माटे एक ज एच रहेशे एना उपर तो सी एच टू माथी एक एच दूर थई गयो छे माटे कार्बन उपर एक ज एच रहेशे बे कार्बन वच्चे एक बंध हतो अने बीजो नवो बंध बनशे एटले पाई बंध बनशे तो एक सिग्मा बंध अने बीजो नवो बंध जे छे पाई बंध बनशे અહીં કાર્બન જે હતો એમનો એમ લખી દેવાનો એની સાથે આર સમૂહ જોડાયેલો છે હવે કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હતા પણ એક બંધ તૂટી જશે માટે કાર્બન ઓક્સિજન વચ્ચે હવે એક જ બંધ રહેશે તો કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે શું જોડાશે એચ પ્લસ એટલે ઓ માઇનસ હતો અને એચ પ્લસ જોડાય એટલે કે ઓ એચ થઈ જશે આ રીતે આ જે છે એને આપણે કહીએ છીએ કીટોન અને આ જે સમૂહ છે જે કાર્બન ઉપર ઓએચ સમૂહ છે એ કાર્બન દ્વિબંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે તો આને કહેવાય છે ઇનોલ તો ઇનોલ શબ્દ કેવી રીતે બન્યો બે કાર્બન વચ્ચે પાઈ બંધ હોય તો આપણે એને આલ્કિન કહીએ છીએ અને આલ્કિન માટે પ્રત્યય આવે છે ઇન અને આલ્કોહોલ જો સમૂહ હોય ક્રિયાશીલ સમૂહ તેના માટે પ્રત્યય આવે છે ઓલ તો ઇન પ્લસ ઓલ તો બેને ભેગા કરી દઈએ તો શબ્દ બની જાય ઇનોલ તો આ થઈ કીટો ઇનોલ ચલરૂપકતા હવે ઇનોલમાંથી પાછો કીટોન કેવી રીતે બને એ પણ જોઈ લઈએ કારણ કે આ જે બંનેનું કન્વર્ઝન છે એકબીજામાં એ કન્ટિન્યુઅસ થતું હોય છે અને ખૂબ ઝડપથી થતું હોય છે તેથી આપણે કીટોન અને ઇનોલને બેને છૂટા પાડી શકતા નથી અલગ પાડી શકતા નથી તો ઓએચ બંધમાંથી બંધ તૂટી જાય બંધના ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન વચ્ચે આવે તો ત્યાં દ્વિબંધ બને અહીંથી એચ પ્લસ છૂટો પડશે બરાબર છે તો કાર્બનના પાંચ બંધ થઈ જાય એ પોસિબલ નથી ફરીથી આ પાઈ બંધ તૂટી જાય અને સી માઇનસ બને સી એચ માઇનસ બને એ અહીંથી એચ પ્લસ લઈ લેશે તો આપણને ફરીથી કીટોનનું સૂત્ર મળી જશે તો અહીં જે એરો દોર્યા છે એની સાઇઝ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે બે સ્વરૂપો છે બે ચલરૂપકો છે એમાંથી કયો ચલરૂપક વધુ સ્થાયી હશે તો એરો આ સાઈડે મોટો છે માટે કીટોનનું સ્થાયિત્વ વધારે હોય છે ઇનોલનું સ્થાયિત્વ કેવું હોય છે ઓછું હોય છે જેથી જ્યારે તમે કોઈ પણ કીટોન લો તો એમાં ઇનોલ તો હાજર હશે જ પણ એના પર્સન્ટેજ બહુ ઓછા હોય 4%, 5%, 6% એટલું જ ફોર્મ ઇનોલ સ્વરૂપમાં હશે બાકીનું 95% કે 94% કીટોન સ્વરૂપમાં હશે તો આ જે ઘટના છે એને કહેવાય છે ચલરૂપકતા અને આ જે આઇસોમેરિઝમ છે સમઘટકતા છે એને કહેવાય છે ચલરૂપકતા અથવા ટોટોમેરિઝમ અને લાસ્ટ છે ચક્ર શૃંખલા સમઘટકતા તો નામ પ્રમાણે ખ્યાલ આવી જશે તમને કે બે અણુ હોય એમાંનું એક જે અણુ છે એનું સ્વરૂપ જે છે એ ચક્ર સ્વરૂપ હશે અને બીજો જે અણુ છે એનું સ્વરૂપ કેવું હશે શૃંખલા સ્વરૂપ હશે એક્ઝામ્પલ લઈએ આપણે તો આ જે અણુ છે કેવો છે શૃંખલા સ્વરૂપ છે કારણ કે આખું ચક્ર પૂરું નથી કરેલું ટોટલ 6 કાર્બન છે નંબરિંગ આપી દઈએ આપણે જેથી એનું નામ પણ ઇઝીલી ખ્યાલ આવી જાય આપણને 1, 2, 3, 4, 5 અને 6 છ કાર્બન છે એટલે એનું નામ થાય હેક્ઝેન પણ ટોટલ 3 પાયબંધ છે અને 3 જે પાયબંધ છે એની પોઝિશન પણ આપણે લખવી પડશે તો 1 નંબરના કાર્બન ઉપર છે પાયબંધ 3 અને 5 એટલે 1, 3, 5 હેક્ઝાટ્રાઇન 3 પાયબંધ છે એટલે કે ટ્રાઇન તેનું નામ થશે 1, 3, 5 હેક્ઝાટ્રાઇન હવે બીજો જે અણુ છે એ અણુ એનું સૂત્ર લખી દઈએ કે જે 1, 3, 5 હેક્ઝાટ્રાઇનનો સમઘટક છે તેનું નામ થશે 1, 3 સાયક્લોહેક્ઝાડાઇન કારણ કે આખું ચક્ર બની ગયું છે માટે આપણે શબ્દ લખવો પડશે સાયક્લોહેક્ઝાડાઇન તો બંનેમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સેમ છે પણ એક જે અણુ છે એ શૃંખલા સ્વરૂપે છે ઓપન ચેઇન છે આખો બંધ નથી માટે આ જે ચક્રીય સ્વરૂપ નથી આનું આને કહેવાય છે શૃંખલા સ્વરૂપ
અને જે બીજો અણુ છે એ ચક્રીય સ્વરૂપમાં છે, આખું ચક્ર આવેલું છે એની અંદર, માટે એ જે સ્વરૂપ છે એને કહેવાય છે ચક્ર સ્વરૂપ. બંનેને જે અણુસૂત્ર છે સરખા જ છે, પણ એક છે ઓપન ચેઇન શૃંખલા સ્વરૂપ છે, બીજું છે સાયક્લિક એટલે કે ચક્રીય સ્વરૂપ છે. તેથી આ જે બંને સમઘટકો છે એને કહેવાય છે ચક્ર શૃંખલા સમઘટકો, અને આ જે ફિનોમિના છે એને કહેવાય છે ચક્ર શૃંખલા સમઘટકતા. તો તમે આ જે અણુ છે એમાંથી આ અણુ બનાવી શકો. કેવી રીતે બને? જો તમે આને ગરમ કરો અથવા લાઇટનો ઉપયોગ કરો, તો ક્યાં તો હીટ એટલે કે હાઈ ટેમ્પરેચરે આ પ્રક્રિયા થાય, અથવા તો લાઇટની હાજરીમાં પ્રક્રિયા થશે. ફક્ત એની અંદર પાયબંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે આ રીતે. તો આ પાયબંધ આ બે કાર્બન વચ્ચે આવશે, અને આ જે છેલ્લો પાયબંધ છે એ આ બે કાર્બન વચ્ચે આવશે, રાઈટ? તો એ રીતે આપણને આ રીતનું સ્વરૂપ મળી જશે. તો 1 અને 2 કાર્બન વચ્ચેનો પાયબંધ 2 અને 3 વચ્ચે ગયો છે, રાઈટ? તો નવો પાયબંધ અહીં બન્યો. 3 અને 4 વચ્ચેનો પાયબંધ 4 અને 5 વચ્ચેના કાર્બન વચ્ચે આવ્યો, માટે અહીં નવો પાયબંધ બન્યો. અને આ જે પાયબંધ હતો 5-6 વચ્ચેનો એ 1 અને 6 વચ્ચે ગયો, પણ ત્યાં પહેલેથી કોઈ બંધ હાજર નહોતો, માટે એ જે બંધ છે એ સિગ્મા બંધ થશે. માટે એક જે પાયબંધ છે એનું સિગ્મા બંધમાં રૂપાંતર થઈ જશે, અને બીજા બે પાયબંધ છે એનું સ્થાન બદલાશે, અને આ રીતે આપણને 1-3 સાયક્લોહેક્સાડાઇન અણુ મળશે. તો આ જે આખું રિએક્શન છે એ અલગ જ કેમિસ્ટ્રી છે, જ્યારે તમે MSCમાં જશો ત્યારે આવશે. એનું નામ છે પેરીસાયક્લિક રિએક્શન. તો અહીં આપણે બંધારણીય સમઘટકતા એના 6-6 પ્રકાર ઉદાહરણ સાથે સમજી લીધા છે. હવે આપણે જોવાનું છે અવકાશીય સમઘટકતા, અને અવકાશીય સમઘટકતામાં પણ એના પણ પ્રકારો હોય છે. તો આપણે પહેલા એના પ્રકારો જોઈશું. તો મુખ્ય બે સમઘટકતા, એમાં બંધારણીય સમઘટકતાના પ્રકારો આપણે જોઈ ગયા. હવે બીજી સમઘટકતા છે એ છે અવકાશીય. સમઘટકતા એટલે કે સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો અવકાશીય સમઘટકોમાં આ જે સમઘટકતા છે એના ટોટલ 3 પ્રકારો છે. ફર્સ્ટ છે પ્રકાશીય સમઘટકતા એટલે કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. સેકન્ડ પ્રકાર છે ભૌતિક સમઘટકતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. અને છેલ્લો પ્રકાર છે ભ્રમણીય અથવા સંરૂપીય સમઘટકતા એટલે રોટેશનલ અથવા કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. તો તમારે જે સિલેબસ છે એની અંદર જે ટોટલ 3 પ્રકારો છે એમાંથી ફર્સ્ટ પ્રકાર આપણે જોવાનો છે પ્રકાશીય સમઘટકતા એટલે કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. સેકન્ડ પ્રકાર પણ જોવાનો છે ભૌતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. પણ ત્રીજો પ્રકાર જે છે ભ્રમણીય અથવા સંરૂપીય સમઘટકતા એ આપણે જોવાનું નથી, એના વિશે આપણે ભણવાનું નથી. તો ફર્સ્ટ પ્રકાર જે છે એ આપણે લઈએ. તો પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો એવા બે સમઘટકો, બે અથવા બેથી વધારે પણ હોઈ શકે, તો એવા સમઘટકો કે જેમનું અણુસૂત્ર કેવું હોય? સમાન હોય, તો જ આપણે એને સમઘટકો કહીએ. તો ફર્સ્ટ શું હોવું જોઈએ? અણુસૂત્ર સમાન હોવું જોઈએ. સેકન્ડ, બંધારણીય સૂત્રો પણ સમાન હોવા જોઈએ. અને એમના જે રાસાયણિક ગુણધર્મો હોય એ પણ કેવા હોય? સમાન હોય. તો બે સમઘટકો, બે અણુ જે છે એમનું અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય, તો ડિફરન્સ શું હોય? તો બંને વચ્ચે જે અલગ પડે છે એ છે તેમનો પ્રકાશીય ગુણધર્મ. તો પ્રકાશીય ગુણધર્મ કેવો હોય? અલગ હોય. એ સેમ ના હોય, નોટ ઇક્વલ ટુ, બરાબર છે? તો ઉપર તમે જોશો તો બધી વસ્તુ સરખી છે, પણ પ્રકાશીય ગુણધર્મ અલગ છે. હવે પ્રકાશીય ગુણધર્મ એટલે કે
तो ये जे बे अणु छे एमनु तमे द्रावण बनावो अने द्रावणमांथी समतल ध्रुवीभूत प्रकाश, प्रकाश केवो होवो जोईए, समतल ध्रुवीभूत प्रकाश एटले के प्लेन पोलराइज्ड लाइट। तो ए जे द्रावण तमे बनाव्यो एमांथी समतल ध्रुवीभूत प्रकाश पसार करो एटले के प्लेन पोलराइज्ड लाइट पसार करो तो बन्ने जे अणु छे, बन्ने जे पदार्थ छे एमनु द्रावण बनावेलु छे, बन्नेमांथी वारापत्ती तमारे प्रकाश पसार करवानो छे। तो बन्ने जे द्रावण छे ए प्रकाशनुं रोटेशन ए अलग अलग करे, अलग अलग डिग्री बतावे। एक धारो के 45 डिग्री ए रोटेशन करतुं होय तो बीजो 52 डिग्री ए रोटेशन करे, अथवा एक 45 डिग्री ए रोटेशन करतुं होय तो बीजो -45 डिग्री ए रोटेशन करशे। मतलब के बे जे पदार्थोना द्रावण छे ए प्लेन पोलराइज लाइटनुं रोटेशन એટલે કે ભ્રમણ, એના જે ડિગ્રી છે કેટલા ડિગ્રી ભ્રમણ કરે એ બંનેમાં અલગ અલગ આવતા હોય, તો એવું ક્યારે પોસિબલ છે? તો બંને અણુ કેવા છે? અલગ હોય તો જ પોસિબલ છે, સેમ જો અણુ હોય, સરખા જ હોય તો એમનું રોટેશન પણ સેમ આવવું જોઈએ। એટલે કે અહીં આપણે કહી શકીએ કે એમનો પ્રકાશીય ગુણધર્મ કેવો છે? અલગ અલગ છે। તેથી એવા જે સમઘટકો છે એને કહેવાય છે પ્રકાશીય સમઘટકો અથવા ઓપ્ટિકલ આઇસોમર્સ। તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય અથવા તો પ્લેન પોલરાઇઝ લાઇટ કોને કહેવાય અને કેવી રીતે મેળવાય। તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ, એમના વિશે હવે આપણે જોઈશું। તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય, એમાંથી જે પ્રકાશ મળે છે એ પોલરાઇઝ નથી હોતો, રાઈટ? એટલે કે ધારો કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશના જે કિરણો છે એ કિરણોનું જે આંદોલન થતું હોય, તો કોઈ પ્રકાશનું કિરણ આ દિશામાં આંદોલન કરતું હોય ઉપરથી નીચે, ઓકે, બીજું કિરણ આ રીતે આંદોલન કરતું હોય એટલે કે સમક્ષિતિજ તલમાં આંદોલન કરતું હોય, આ જે આંદોલન કરે છે વર્ટિકલ પ્લેનમાં કરે છે, આનું આંદોલન કેવું છે? હોરિઝોન્ટલ પ્લેન એટલે કે સમક્ષિતિજ। એ રીતે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો દરેકે દરેક કિરણનું જે આંદોલન છે અલગ અલગ સમતલમાં થતું હોય, રાઈટ? તેથી આપણે એને બતાવવું હોય તો બતાવી શકીએ આ રીતે કે પ્રકાશનું એક કિરણ જે છે આ સમતલમાં આંદોલન કરે છે ઊભા સમતલમાં, પ્રકાશનું બીજું તરંગ જે છે કિરણ જે છે આડા સમતલમાં આંદોલન કરે છે, એ જ રીતે બીજા પણ કિરણો અલગ અલગ સમતલમાં આ રીતે આંદોલન કરતા હોય। એટલે આપણે કહી શકીએ કે બધા કિરણોનું આંદોલન એક સમતલમાં નથી હોતું, બધા અલગ અલગ સમતલમાં આંદોલન કરતા હોય છે। તો એવી જે લાઇટ છે એને પ્લેન પોલરાઇઝ લાઇટ ના કહી શકીએ, એ ઓર્ડિનરી લાઇટ છે। આપણે કઈ લાઇટ જોઈએ છે? પ્લેન પોલરાઇઝ લાઇટ આપણને જોઈએ છે। તો હવે જે ઓર્ડિનરી પ્રકાશ છે એમાં તો બધા કિરણો અલગ અલગ સમતલમાં આંદોલન કરતા હોય, અને એ પ્રકાશના કિરણ જે છે એ બધાને આપણે એક જ સમતલમાં આંદોલન કરતા કરવા હોય તો આપણે શું કરવું પડશે? ફિલ્ટર કરવું પડશે એમને। તો ફિલ્ટરેશન માટે જે વસ્તુ વપરાય છે એને કહેવાય છે પ્રિઝમ। તો નિકોલ પ્રિઝમનો તમે ઉપયોગ કરી શકો અથવા ટુર્મેલિન સ્ફટિકનો પણ ઉપયોગ કરી શકો અથવા પોલેરોઇડ લેન્સ એટલે કે જે કાચ હોય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો। તો આ રીતે અલગ અલગ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો, દરેકનું જે ફંક્શન છે, કામ છે એ સેમ જ છે। જે ઓર્ડિનરી લાઇટ છે એનું પ્લેન પોલરાઇઝ લાઇટમાં એ રૂપાંતર કરે છે। હવે કેવી રીતે કરે છે એ આપણે જોઈશું। તો ધારો કે આ જે છે ઓર્ડિનરી પ્રકાશ એના માર્ગમાં આપણે આ રીતનું ટુર્મેલિન સ્ફટિક મૂકી દઈએ અથવા તો નિકોલ પ્રિઝમ મૂકી દઈએ અથવા તો પોલેરોઇડ લેન્સ મૂકી દઈએ, તો એ જે બધી વસ્તુ છે એમાં શું હોય છે? પાતળી ગેપ આવેલી હોય છે આ રીતની। રાઈટ, હવે જે પ્રકાશના કિરણો આના ઉપર આપાત થશે તો એમાંથી કયા પ્રકાશના કિરણો બીજી સાઈડે જઈ શકશે કે જેમનું આંદોલન આજે
पातळी गैप छे ए दिशामां थतुं हशे तो ज ए प्रकाशना किरणों बीजी साइडे जई शकशे। जो जे प्रकाशना किरणों आंदोलन आ दिशामां थतुं होय तो ए त्यां अटकी जशे, ए बीजी साइडे जई शकशे नहीं। जेथी आपणने बीजी साइडे केवी लाइट मळशे के जेमां जेटला पण किरणों छे प्रकाशना ए बधानुं आंदोलन एक ज दिशामां थतुं हशे। अने दिशा कई हशे? जे तमे वस्तुनो उपयोग कर्यो छे आने कहेवाय छे कॉमनली आपणे कहेवाय तो आने कहेवाय छे पोलराइजर। तो जे तमे पोलराइजरनो उपयोग कर्यो छे एमां जे गैप छे एनी दिशा कई छे? ए दिशामां प्रकाशना बधा तरंगोनुं आंदोलन ए दिशामां थतुं हशे। तो बीजी साइड आपणे जेटला पण प्रकाशना किरणों मळशे ए बधानुं आंदोलन एक ज प्लेनमां एक ज समतलमां थतुं हशे। तेथी आ जे लाइट छे एने कहेवाय छे प्लेन पोलराइज्ड लाइट। हवे धारो के आजे आपणे प्लेन पोलराइज लाइट मळी एना मार्गमां बीजो आपणे पोलराइजर मूकी दईए के जेमां जे गैप छे ए आडी दिशामां होय आ दिशामां, तो बीजी साइड आपणने लाइट जोवा मळशे के नहीं जोवा मळे। हवे अहीं तमने खाली एक समझूती माटे आपेलो छे के केवी रीते जे पोलेरोइड होय छे लेंस ए केवी रीते अध्रुवीभूत प्रकाश एटले के जे ऑर्डिनरी प्रकाश छे एनुं प्लेन पोलराइज लाइटमां रूपांतर करे छे। तो एक स्प्रिंगनी मददथी तमने बतावेलू छे। तो अहीं जे मूक्यो छे लाकडानी आ बधी तमने गैप देखाय छे ए गैपने आपणे कंसिडर करवानी छे। स्फटिकमां जे गैप जोवा मळे छे बराबर छे ए ज गैप छे अने अहीं जे स्प्रिंग छे ए शुं छे? लाइट छे, किरण छे। હવે આ જે કિરણ છે એનું આંદોલન આ દિશામાં થતું છે, કઈ દિશામાં થાય કે જે દિશામાં ગેપ છે એ દિશામાં જ લાઇટનું આંદોલન થાય છે। તો તમે જોઈ શકો છો કે જે સાઈડથી આંદોલન આવે છે કિરણ આવે છે આપાત કરે છે એને, અને આ જે સ્ફટિક છે બરાબર છે એની ગેપ પણ એ દિશામાં જ છે જે દિશામાં આંદોલન છે। તો બીજી સાઈડે તમને વેવ જોવા મળશે। જો હવે ગેપ જે છે એને એ દિશામાં નહીં પરંતુ એને લંબ દિશામાં જો આંદોલન કરીએ તો બીજી સાઈડે તમને વેવ જોવા મળશે નહીં, બરાબર છે? આટલો ખ્યાલ આવી ગયો? જો હવે બધી દિશામાં આંદોલન કરે છે બરાબર છે, સ્પ્રિંગનું આંદોલન બધી દિશામાં રાઉન્ડ સર્કલમાં આખું આંદોલન કરે છે, છતાં પણ આપણને બીજી સાઈડે જે વેવ જોવા મળે છે એ વેવનું આંદોલન કઈ દિશામાં હોય છે? જે દિશામાં ગેપ છે એ દિશામાં જ આપણને આંદોલન જોવા મળે છે। એનો મતલબ શું થાય કે ધારો કે કોઈ વેવ કે જે ઊભી ડાયરેક્શનમાં આંદોલન નથી કરતું, આડીમાં પણ નથી કરતું, પણ આ રીતે ત્રાસી દિશામાં આંદોલન કરે છે, તો બીજી સાઈડે એનું વેવ તો જોવા મળશે, પણ એનો કયો પાર્ટ જોવા મળશે વેવનો? કે જે દિશામાં એનો જે સદિશ છે આ દિશામાં સદિશ હોય ગેપની દિશામાં એટલો જ ભાગ એનો ફિલ્ટર થશે। તો આ પોલેરોઇડ લેન્સ છે, તમે અહીં જોઈ શકો છો આ જે લેન્સ છે અને આ જે ભાઈ છે એ બતાવે છે કે આ જે લેન્સ છે એમાં ગેપ જે છે વર્ટિકલ ડાયરેક્શનમાં છે, ઊભી દિશામાં છે। અને આ બીજો પોલેરોઇડ લેન્સ છે કે જેમાં જે ગેપ છે આડી દિશામાં છે। જો હવે બંનેને એકબીજા ની નજીક લાવવામાં એટલે કે એક આગળ છે બીજો પાછળ લેન્સ છે, તો તમે જોઈ શકો છો પ્રકાશના કિરણ એમાંથી પાસ થઈ શકતા નથી, કારણ કે આ જે પાછળનો જે લેન્સ છે એ ઊભી દિશામાં ગેપ આવેલી છે અને આ જે આગળનો લેન્સ છે એમાં આડી દિશામાં ગેપ આવેલી છે, માટે પ્રકાશના કોઈ પણ કિરણો બીજા લેન્સમાંથી બહાર જઈ શકશે નહીં, ટોટલી ડાર્ક દેખાશે। હવે શું કર્યું, એણે રોટેશન આપી દીધું જેથી જે આડી ગેપ હતી એ હવે ઊભી ગેપ થઈ જશે। તો આ જે લેન્સ છે એમાં પણ ગેપ ઊભી દિશામાં છે વર્ટિકલ ડાયરેક્શનમાં છે, બીજા લેન્સમાં પણ વર્ટિકલ ડાયરેક્શનમાં જ ગેપ છે। હવે બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ તો હવે તમે જોઈ શકો છો આપણને આરપાર જોવા મળે છે, કારણ કે બંને જે લેન્સ છે એમાં જે ગેપ છે બંને સેમ દિશામાં છે જેથી લાઇટ આરપાર જઈ શકે છે। તો અહીં પણ તમને જોવા મળશે જે રીતે
એક લેન્સ મૂકેલો છે અને બીજો લેન્સને આપણે રોટેશન આપીશું તેમ તેમ લાઇટ આપણને જોવા મળશે, રાઈટ? એટલે કે બંને જે લેન્સ છે એમાંની ગેપ જો લંબ હોય એકબીજાને તો લાઇટ પાસ થઈ શકતી નથી, અને બંને જો પેરેલલ હશે, સમાંતર હશે ગેપ બંને લેન્સની, તો લાઇટ પાસ થઈ શકશે.